શિક્ષક હોય તો આવા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતા તેજસ્વી તારલાઓના ઘરે અજવાળા પાથર્યા. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ડૉક્ટર અબ્દુલ કલામ શાળાના શિક્ષકોની આ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેતમજૂરોના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓના ઘરે લાઇટનો ઉજાસ પથરાયો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એટલા બધા વિવાદ થાય છે કે તેમાં સમિતિ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી પણ ઢંકાઈ જાય છે. તેમ છતાં કેટલીક શાળાના શિક્ષકો આચાર્ય દ્વારા પ્રસિદ્ધિનો મોહ બાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નીકળે તે માટે સ્વખર્ચે પ્રીટેસ્ટનું આયોજન કરનારી ગોડાદરાની ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વેકેશન દરમિયાન તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઘરે અજવાળો કરીને તેમના અભ્યાસમાં મદદરૂપ બનવાની કામગીરી કરી છે. ગોડાદરાની આ સ્કૂલમાં અભ્યાસ કરતા દેવીપુત્ર વિક્રમ વિજયભાઈ, દેવીપુત્ર પૂનમ વિજયભાઈ અને દેવીપુત્ર સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થી છે. તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર હસમુખભાઈ પટેલે તેમના ઘરની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા. અભ્યાસમાં હોશિયાર એવા આ વિદ્યાર્થીઓ ખેતમજૂરના દીકરા છે. તેઓ પરવટ પાટિયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે, જ્યાં લાઇટની વ્યવસ્થા નથી. વધુ તપાસ કરતા વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે સ્કૂલનું લેશન અને અન્ય અભ્યાસ કરે છે તેવી હકીકત જાણવા મળી હતી. હાલમાં આ વિદ્યાર્થીઓએ ધોરણ 6ની પરીક્ષા સારા માર્કશીટ પાસ કરીને ધોરણ 7માં આવ્યા છે. તેથી ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદીને વાત કરી હતી. ક્લાસરૂમમાં આ મુજબની ચર્ચા થતાં શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષકોએ એસ્ટિમેટ કઢાવતા 15,000 જેટલો ખર્ચ થાય તેવું જણાવ્યું હતું. શિક્ષકોએ પૈસા કાઢીને ખેતમજૂરોના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવવાની કામગીરી આશીષભાઈ ધાનાણી નામના વ્યક્તિને સોંપી હતી. પાલિકાની શાળાના શિક્ષકોની આ ભાવના જોઈને આશીષભાઈ ધાનાણીએ 15,000 નહીં પરંતુ 8,000માં જ પેનલ ફિટ કરીને આ સેવા યજ્ઞમાં પોતાનું પણ યોગદાન આપ્યું હતું. આમ સરકારી સ્કૂલના શિક્ષકોની સારી ભાવનાના કારણે એક ખેતમજૂરના ઝૂંપડામાં રહેતા વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઇટના બદલે લાઇટના પ્રકાશમાં અભ્યાસ કરશે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર હોવાથી આ શાળાના શિક્ષકોએ તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે તૈયારી બતાવી છે. મારું નામ દેવીપુત્ર વિક્રમ છે. હું કેપિટલ સ્ક્વેર સુરતમાં રહું છું. પછી હું સ્ટ્રીટ લાઇટ નીચે ભણતો હતો અને મારી શાળાનું નામ ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા શિક્ષણ છે. મારી શાળા નંબર 333 છે. હું પહેલાં તો સ્ટ્રીટ લાઇટ નીચે ભણતો હતો પણ મારી મહેનત જોઈ મારા સર મારા ઘરે મળવા આવે મામા પપ્પા અને મારી પરિસ્થિતિ જોઈ એમને સોલર નખાઈ આપ્યું અને એ પછી મને ભણવામાં ખૂબ મજા પડે છે અને એટલું એ કર્યું એના માટે હું મારા સરનો આભારી છું અને એ પછી મારા ટકા પણ થોડા વધારે આવશે એટલી મારી ઈચ્છા છે અને હું મોટો થઈને ડૉક્ટર બનવા માગું છું. શું મેસેજ આપવા માગો છો આવા જે મદદગાર લોકો? હું એમને કહીશ કે હું તમારી જિંદગીભર આભાર રહીશ અને મોટો થઈને હું જે છે જેટલા સોલરના પૈસા થયા એ મોટો થઈને નોકરીના ભણી ગણી અને આપી દઈશ, સ્કૂલે પાછા ભરીશ. દીપકભાઈ ત્રિવેદી, આચાર્ય શ્રી ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા સુરત મહાનગરપાલિકા. અમે આ બાળકના ઘરે જઈ અને ખબર પડી અમને કે ખરેખર આ બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણે છે અને એ ખરેખર હોશિયાર બાળક છે. એટલે વર્ગ શિક્ષક સાથે ચર્ચા કર્યા પછી અમે એના ઘરે સર્વે માટે ગયા અને સર્વેમાં ગયા પછી અમને ખબર પડી કે ખરેખર આ બાળકને ભણવામાં ખૂબ તકલીફ પડે છે. એટલે એના ઘરે સોલર લાઇટ લગાવવાનું નક્કી કર્યું અને સોલર પેનલ લગાવવા માટે એના જે પેનલ લગાવનાર ભાઈઓને અમે સાથે મુલાકાત કરી. એમણે અમને કીધું કે સાહેબ તમે આ સારું કામ કરી રહ્યા છો, અમને પણ સહભાગી બનાવો અને અમે સાથે મળીને આ પછી સંયુક્ત રીતે આ પેનલનું આયોજન કર્યું. બાળકો ખરેખર ખૂબ ઉત્સાહિત થઈ ગયા, ખૂબ આનંદમાં આવી ગયા અને જેવું એમના ઘરમાં ઉજાસ થયું એવું એમના લાઈફમાં પણ ઉજાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ ભગવાનને.